चलो विद्यार्थी मित्रों, प्रकरण नंबर 4, केमिकल काइनेटिक रासायनिक गति। आजनो आपणो जे टॉपिक छे बाळको, आ विडियो लेक्चर एक खास भेजामां उतारी लेजो, खास अगत्यनो छे। बे थियरी जे गुजरात बोर्डनी अंदर वर्षो वर्षथी पूछाती आवे छे, एक शून्यक्रमनी प्रक्रिया माटे संकलित वेग समीकरण, गाणितिक शब्द छे संकलन। અને એવો જ આગળ બીજું એક આવવાનો છે બાળકો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે। ક્લિયર? પણ એ બે થિયરીને સમજવા માટે આપણી પાસે ગણિતનું થોડુંક બેઝિક નોલેજ, પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે। સંકલન, હું તમને બે રૂલ્સ સીધા જ આપું છું। મેથ્સમાં તમારે સંકલન ચાલ્યું હોય કે ના ચાલ્યું હોય, બરાબર, પણ ઇન્ટિગ્રેશન સંકલન, બરાબર છે, ડી એક્સ આનું સંકલન એક્સ પ્લસ સી સંકલન અચળાંક અથવા તો આઈ થાય। ક્લિયર? ગમેનું સંકલન કરશો એટલે પ્લસ એક અચળાંક આવશે, ખ્યાલ આવ્યો? આ આનું સંકલન છે, બટ ઇન્ટિગ્રેશન આ સંકલનની નિશાની છે, ડી એક્સ બાય એક્સ। તો આનું સંકલન એલએન એક્સ પ્લસ આઈ થશે। ટૂંકમાં એવું નથી, એક્સ જો અહીંયા ડીવાય હોય તો વાય પ્લસ આઈ, ડીવાય બાય વાય, ડીટી બાય ટી, આ રીતના હોય ડીટી બાય ટી, તો આનું સંકલન ટી પ્લસ આઈ, બરાબર। એ જ રીતના ઇન્ટિગ્રેશન ડી આર બાય આર હશે, તો આનું સંકલન આર પ્લસ આઈ થશે। તો આને તમારે પહેલા જો ડી એક્સ ડી વાય ડી ટી, તો સીધું એ જ ચલ રાશિ આવી જશે, ડી એક્સ હોય તો એક્સ, ડી વાય હોય તો વાય, આપણે ડી એક્સ બાય એક્સ, ડીવાય બાય વાય તો એલએન વાય। ક્લિયર? સંકલન અચળાંક તો દરેકમાં આવશે, આ બે નિયમને તમે યાદ રાખી લો, અને આપણે એ બધા વિડીયોમાં હવે જરૂર પડશે। હવે આપણો ટોપિક શું છે? આપણો ટોપિક, આપણો ક્વેશ્ચન છે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું બાળકો, બરાબર સમજજો। અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે સંકલિત વેગ સમીકરણ એટલે કે સંકલન વિકલિત વેગ આપણે શીખી ગયા, એટલે તો કે વેગની અભિવ્યક્તિ, બટ પહેલા આપણે ડેફિનેશન આપી દઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા કેને કહેવાય છે એની વ્યાખ્યા જોઈએ। ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયા, બરોબર જોઈજો બાપુ, શૂન્ય ક્રમની પ્રક્રિયા કેને કહેવામાં આવે છે, હું બે રીતે તમને સમજૂતી આપીશ, કારણ કે એમસીક્યુ માટે બંને ખબર હોવી જોઈએ ડેફિનેશન। શૂન્ય ક્રમની પ્રક્રિયા કેને કહેવાય? તો કે જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય, જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે, તેવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે, આ એની વ્યાખ્યા થઈ। અર્થાત કૌંસમાં આપી દે કે વેગ ચલે છે આર ની ઝીરો ઘાત। ક્લિયર? આ શબ્દમાં આવ્યું છે, આ એનું ગાણિતિક સ્વરૂપ આપી દીધું, જે પ્રક્રિયાનો પ્રક્રિયા, એવી જ રીતના પ્રથમ ક્રમ માટે જ્યારે આપણે શીખીશું તો વ્યાખ્યાને જેમ જ થાય, પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાત પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ માટે બે ઘાતના સંક્રમણ, તો બધી વ્યાખ્યા આપણે કોઈ પૂછે તો એક વ્યાખ્યા ઉપરથી આવડી જવી જરૂરી છે। ફરીથી જોઈ લો બોર્ડ ઉપર, જે પ્રક્રિયાનું પ્રક્રિયા વેગ કે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સંક્રમણમાં હોય, આવી પ્રક્રિયાને
આપણે શૂન્યકરણની પ્રક્રિયા તરીકે ઓળખીશું. જોજો, અથવા અથવા કરીને વ્યાખ્યા આપણે આપીએ છીએ. શું વ્યાખ્યા આપીએ આપણે? અથવા કે જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. આવી વ્યાખ્યા તમને અત્યારે જૂની ટેક્સમાં આવતી, જે પ્રક્રિયાનો ખાલી વેગ કયો તો ચાલશે, એટલે પ્રક્રિયા વેગ જ સમજવું. જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે, તેવી પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા. કેવી બાળકો? શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. આ પ્રશ્ન થશે એ કઈ સમજાવવાનું નહીં, સમજીશું. કોઈ પણ પદ સાંદ્રતામાં તમે ગમે એટલો ફેરફાર કરશો, જોઈજો, અહીંયા બે ગણી કરો, ત્રણ ગણી કરો, ચાર ગણી કરો, અડધી કરો, પણ ઘાતાંકમાં જેના શૂન્ય હોય, સાંભળજો, કોઈ પણ પદની ઝીરો ઘાત એટલે એ પદનું મૂલ્ય એક થઈ જાય, અને એક અચળ સંખ્યા છે, અર્થાત વેગ અચળ હોય છે. એમ પણ કહી શકો છો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ છે એ ફિક્સ એક અચળાંક છે, એટલે તો વેગ અચળાંક કે થાય, અચળ નિશાની દૂર કરો તો શું આવી જાય, કે. એટલે હજી જો ત્રીજી ડેફિનેશન કેવી હોય, ખ્યાલ આવે છે તમને? એમસીક્યુમાં પૂછી ના કે જે પ્રક્રિયાનો વેગ તેના વેગ અચળાંક જેટલો જ હોય, કેવો હોય? એના વેગ અચળાંક જેટલો જ હોય તો એ પ્રક્રિયા 100% નહીં પણ મેક્સિમમ આપણે કહી શકીએ તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. હજી એમાં આપણે આગળ પ્રથમ ક્રમ માટે ભણશું, એટલે ફાઇનલ ડિસિઝન ઉપર આવીશું. કારણ કે સાંદ્રતા તમે બે ગણી કરો, આગળના વિડીયો બાળકો જોઈ લેજો, બરાબર, એમાં સાંદ્રતાના ફેરફાર સાથે વેગ પણ ચાર ગણો, નવ ગણો આવા ચેન્જીસ થયેલા હતા. તો અહીંયા તો ઘાતાંકમાં શૂન્ય છે, ક્લિયર? તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે બે ડેફિનેશન તમારા માઇન્ડમાં પહેલા ફિટ થઈ જવી જોઈએ, કે જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર, સ્વતંત્રનો અર્થ બિલકુલ સાંદ્રતા ઉપર આધાર નથી, ખ્યાલ આવે છે? સાંદ્રતામાં તમે ફેરફાર કરો તો પણ વેગ ઉપર કોઈ અસર નથી થતી, જો આપણે એમ કે આધાર રાખતા પરિબળો. અહીંયા સાંદ્રતા ઉપર વેગનો બિલકુલ આધાર નથી, તમે બે ગણી કરો તો એ વેગ એટલો મળશે, ચાર ગણી કરશો સાંદ્રતાને ચેન્જ કરીને વેગ પ્રેક્ટિકલી નોટ કરશો, નોંધશો, તો વેગ જેટલો હોય એટલો ને એટલો જ રહે, યથાર્થ અચળ રહે છે, કારણ કે ઘાતાંકમાં શૂન્ય છે ને, સમજણ પડી? એટલે એનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર છે, સમજણ પડી? ચાલો હવે આગળ વધીએ છીએ. આપણો ટાર્ગેટ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણની તારવણી કરો. ધારો કે આર ટુ પી એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, આર ટુ પી શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, બરાબર? તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અભિવ્યક્તિ તમે વિકલન વેગ સમીકરણ પણ કહી શકો છો. એ કેવું થશે? આ પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ ચોખવટ કરીએ. ચાલો, આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ નીચે મુજબ થશે. શું થશે? તો કે વેગ બરાબર, વેગ શબ્દમાં લખો, માઇનસ ડી આર, ખ્યાલ આવ્યો, બાય ડીટી, સાંદ્રતામાં પ્રક્રિયકના સાંદ્રતાના સંદર્ભમાં, બરાબર કે આર ની કેટલી ઘાત? શૂન્ય ક્રમની છે એટલે તો જ આને જ પ્રક્રિયા ક્રમ કીધું હતું, ક્લિયર? આ શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ,
હવે આપણે આમાંથી શું કરીશું બાળકો? ખ્યાલ આવે છે? હવે આની ઝીરો ઘાત છે બરાબર, તેથી એનું મૂલ્ય તો એક થઈ જાય, તેથી આનું સાદુરૂપ આપવો જોઈએ. માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે જ થઈ જાય કે નહીં? તો એક સ્ટેપ વધારું છું, તમે ડાયરેક્ટલી પણ લખી શકશો ડીઆર બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કે. હવે હું શું કરું છું, ડીટી ને પહેલી બાજુ લઈ જાઉં છું બાળકો, માઇનસ ની નિશાની પણ પહેલી બાજુ આપી દઈ છે, તેથી શું થશે? ચાલો અહીંથી ખેંચી લઈએ, તેથી ઇમ્પ્લાઇઝ ડી આર બરાબર માઇનસ કે ઇન્ટુ ડીટી, અને સમીકરણ નંબર એક આપી દઈએ છીએ. બહુ નંબર નથી આપવા, એટલે જરૂર પૂરતા જ આપીએ આપણે. સમીકરણ નંબર એક છે. હવે જો સમીકરણ એકનું સંકલન કરવામાં આવે, જોજો આખા સમીકરણનું સંકલન કરું છું, સમીકરણ એક નું તો આનું સંકલન શું થાય? હવે આવું દર્શાવવાની જરૂર નથી, ડી આર નું સંકલન ડી એક્સ નું એક્સ એમ સીધું જ કહી દીધું, એ શબ્દમાં સંકલન કરતા તો ડી આર નું સંકલન શું થાય? તો કે અચળ પદ નું ક્યારે સંકલન નહીં જ થાય. તો એ આગળ આવી જાય, વેગ અચળાંક કીધું છે, માઇનસ પણ આગળ આવી જાય. ખરેખર આનું સંકલન આમ થાય, ડી આર અહીંયા જોઈ લો સમજૂતી મારે બરાબર માઇનસ કે ઇન્ટીગ્રેશન બાય ડીટી, આનું શું થઈ જશે? આર થશે, આ માઇનસ કે ઇન્ટુ આનું ટી થાય, અને એક સંકલન અત્યારે થાય તો આવવાનું જ છે. એટલે આવું સ્વરૂપ આપણે સીધું જ અહીંયા આના ઉપરથી મૂકવાનું છે. ટેક્સમાં પણ એ રીતના જ આપેલું છે, કઈ રીતના આવેલું છે એ મેં તમને અહીંયા સમજૂતી આપી દીધી છે કે આખા સમીકરણનું એટલે ઇન્ટીગ્રેશન બે બાજુ, અચળાંક આગળ આવી ગયા એક્સ માઇનસ ડીટી નું ટી પ્લસ આઈ. ક્લિયર? ચાલો તેથી R is equal to minus k t plus I. આને નંબર આપણે શું આપીશું બાળકો? બે. સમીકરણ નંબર બે. હવે ચર્ચાને આગળ લઈ જઈએ, જે I સંકલન અચળાંક છે, જૂની ટેક્સમાં જોઈશો તો અહીંયા સંકલનનો સી અચળાંક પણ ઉત્તમ, એટલે ક્યાંક સી હોય તો મૂંઝાવું નહીં, અત્યારે આઈ કીધેલું છે. ઓકે ચલો, હવે આપણો મુદ્દો શું છે બાળકો? સંકલિત વેગ સમીકરણ જ મેળવવાનો છે. તો જ્યાં સંકલન અચળાંક આઈ નું મૂલ્ય, સંકલન અચળાંક આઈ તો કહી દઉં પણ એનું મૂલ્ય કેવું હોય છે? સંકલન અચળાંક આઈ નું મૂલ્ય શૂન્ય સમયની સાંદ્રતા ઉપરથી, ટી બરાબર ઝીરો સમયની સાંદ્રતા ઉપરથી મેળવી શકાય છે. જોઈએ મુદ્દો અહીંયા લખીએ આપણે બાળકો. શૂન્ય સમયની સાંદ્રતા પરથી મેળવી શકાય છે. રેડી? શૂન્ય સમયે સાંદ્રતા કેટલી હોય? કોઈ પણ પ્રક્રિયા માટે, કોઈ પણ પ્રક્રિયા માટે. ઝીરો સમયે નો અર્થ હજી પ્રક્રિયા સ્ટાર્ટ થયેલી નથી, અને પ્રક્રિયા સ્ટાર્ટ ન થયું હોય બાળકો તો સાંદ્રતા મેક્સિમમ જેટલી લીધી હોય એટલી જ, કારણ કે પ્રક્રિયા શરૂ થાય પછી ધીમે ધીમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટવા લાગશે. પણ શૂન્ય સમય હતો તો કે જેટલી લીધી હોય એટલી અર્થાત મેક્સિમમ હોય, પછી ઘટવાની શરૂઆત થાય છે. એ તો પછી જેટલી લ્યો તમે એ જ મેક્સિમમ થઈ. ચાલો ટી બરાબર ઝીરો સમય પ્રક્રિયકની સાંદ્રતા આર, આર શું કહેવાય કેટલી હોય? તો કે
आपको मैक्सिमम महत्व ओरिजिनल कॉन्सेंट्रेशन आ मूल्य आपने समीकरण बे में मुकता के में मुकता समीकरण बे ने अंदर शून्य समय टी बराबर जीरो मुको जीरो गुणा के कोई पण पदनो जीरो साथे गुणाकार शून्य थई जवानो छे અને બીજો આની જગ્યા આર તેથી શું થઈ જશે હવે સીધી ખબર પડી જાય તેથી આર ઓ આ જીરો થઈ ગયું ક્લિયર ચાલો તો અહીંયા જીરો થઈ જશે ટી બરાબર જીરો ગુણ્યા કે એટલે આ ક્લિયર આ કિંમત પાછી સમીકરણ 2 માં આઈને મૂકી દીઓ સંકલન અચળાંકનું મૂલ્ય મહત્તમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલન અચળાંક આઈનું મૂલ્ય મહત્તમ સાંદ્રતા જેટલું હોય છે શબ્દમાં વહેલો જો તો ક્લિયર આ મૂલ્ય સમીકરણ 2 માં મુક્તા બે સમીકરણ 2 પર આવો અહીંયા આર અહીંયા કે ટી અહીંયા શું આવી જાય આઈનું મૂલ્ય આર ઓ તેથી આમ થઈ જશે આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ આર ઓ અને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ અને હવે આપણે ટાર્ગેટ જોવો જે શું તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત એક સમીકરણ અર્થાત વેગ અચળાંક કેને સૂત્રનો વર્તા કરવાનો છે કેને અને આર છે એ ટી સમયે સાંદ્રતા છે આ શૂન્ય સમયે મહત્તમ છે એટલે ઘણી જગ્યાએ આ ટી સ્મોલ ટી પણ લખેલું હોય જુદા જુદા સમયની સમય સાથે સાંદ્રતા બદલે પણ શૂન્ય સમય તો કે મેક્સિમમ હોય છતાં પણ આપણે ચોખવટ કરી દઈએ પણ લાસ્ટ સ્ટેપમાં કરીએ ચાલો હું આમાંથી કેને સૂત્રનો વર્તા કરવો હોય તો આને આ બાજુ લઈ લો તો પ્લસ થઈ જાય આર પેલી બાજુ જાય તો માઇનસ તેથી કેટી ઇઝ ઇક્વલ ટુ આર ઓ માઇનસ આ જોઈએ હવે ટી ને છેદમાં જવા દઈશું સીધો ધારો છો ચાલશે શું આર ઓ કૌંસમાં લખો તો ચાલશે બહાર લખો તો ચાલશે આર ઓ માઇનસ સંકલિત વેગ અચળાંક ટી સમય છે આઓ શૂન્ય સમયની સાંદ્રતા અથવા તો એમ પણ કહી શકો મહત્તમ સાંદ્રતા અને જોઈજો બાળકો બોલવી અને આ છે અને બરોબર સમજવાના છે આ જ મહત્વની વસ્તુ છે જે તમને ક્યારેય કોઈની ચોખવટ કરે આ છે એ જુદા જુદા સમયની સાંદ્રતા છે જુદા જુદા સમયની સાંદ્રતા છે રેડી હવે સમીકરણ 4 કયો કે જો અહીંયા આર ની જગ્યા આ ટી દર્શાવીએ ઘણી બુકમાં દર્શાવવાનું પણ હોય છે બાળકો હું કહી દઉં છું એમસીક્યુમાં દાખલામાં આવું આવશે પણ ખરા આર ઓ માઇનસ આર ટી વધારે બેસ્ટ રહેશે કે જુદા જુદા સમયની સાંદ્રતા આ 5 કહી દઈ સમીકરણ 4 અને 5 એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ છે હું એક કામ કરું છું અને બોક્સમાં ક્યાં આડા સૌ ભાગોના જે આપણા માઇન્ડમાં સીધું સૂત્ર કેવું સૂત્ર બને એક જ છે બાળકો ખાલી આટી વડે દર્શાવકાર વડે બને એક જ ચાલશે બરોબર એટલે હવે આપણે ચોખવટ કરીને કહી દઈએ કે સમીકરણ 4 અને 5 શું બાળકો શૂન્ય ક્રમની
संकलित वेग समीकरण रेडी चलो त्रण गुण में चार गुण में थीअरी पूछाय बराबर तो आटली माहिती तमारे फरजियात पण आपवी पड़े अने एना करता पण वधारे महत्वनी बात ए छे के ज्यारे आपणे दाखला गणशुं ત્યારે ડાયરેક્ટલી આ સૂત્ર આવડો જોઈએ કે શૂન્યકરણની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અથવા તો વેગ અચળાંક કે ગણવાનું સૂત્ર તો આરો માઇનસ આર ટી અપન ટી આરઓ માઇનસ આર ટી અપન ટી આ સીધું પણ યાદ રાખી લેજો તારણે કેવી રીતના થાય છે બોર્ડ ઉપર છે બાળકો ઘણી જગ્યાએ આવી જગ્યાએ સી પણ દર્શાવેલું હશે જૂના અભ્યાસક્રમ મુજબ તો પણ ટેન્શન નહીં લેતા બધું એક જ છે ચાલો અને શૂન્યકરણની પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર હોય અથવા તો વેગ છે એ સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય અને આ થયેલું વિકલન વેગ સમીકરણ આ શું હતું વિકલન વેગ સમીકરણ ના છે એ સંકલિત વેગ સમીકરણ ક્લિયર ચાલો તો આ પ્રશ્ન આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ